नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। ચોમાસાની સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને ગરબાની સીઝન શરૂ થઈ ગઈ છે। વરસાદને સત્તાવાર રીતે આમ તો વિદાય લઈ લીધી છે, પરંતુ હવે કમોસમી વરસાદ થઈ રહ્યો છે। ઘણા સમયથી એવી આગાહી પણ સામે આવી રહી હતી કે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા છે। જો કે વરસાદના નામથી જ ખેલૈયાઓના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો, પરંતુ હવે વરસાદ તો ઠીક, પરંતુ બી પર જોઈ બાદ અરબ સાગરમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેને લઈને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી વ્યક્ત કરી છે। જેમાં ખબરો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એવી આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું ઉદ્ભવી શકે છે। અરબ સાગરમાં રાત્રે લો પ્રેશર એરિયા સક્રિય થઈ શકે છે, જેના બાદમાં ચોમાસા બાદના પ્રથમ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે। જો આ ચક્રવાત બનશે તો તેનું નામ તેજ રાખવામાં આવશે। અરબ સાગરના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ચક્રવાતી સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ શકે છે, જે આગામી 72 કલાકમાં દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થળાંતરિત થઈ શકે છે અને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ શકે છે। આ સાથે જ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે વધુમાં જણાવ્યું કે 19 અથવા તો 20 ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે, પરંતુ અત્યંત નીચા અક્ષાંત અને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ ચક્રવાતી પવનોમાં ઝડપી વધારો થાય તેવું સૂચવતી નથી। આથી હાલના તબક્કે કોઈ પણ નક્કર અનુમાન લગાવી શકાય નહીં। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।